विषय आसपास पाठ 23 सुंदर कपड़ा नानी छोकरी साजिदा तेने एक बहन तेने एक बहन थी साजिदा ने बहन तेनाथी मोटी तेनी बहन तेनी करता एटले के साजिदा करता मोटी थी। मोटी बहने सुंदर ओढ़णी आपी मोटी बहने साजिदा ने सुंदर मजानी ओढ़णी आपी ओढ़नी में सुंदर भरतकाम अने आभला लगावेला हता। ओढ़नी में सुंदर भरतकाम अने आभला एटले के काच लगावेला हता। सांजनो जमवानो पतव्या पछी साजिदाए आ ओढ़नी पहेरवानी कोशिश करी। ओढ़नी साथे रमता रमता ते थाकी गई ओढ़नी पहेरीने सूई गई। ते ऊँगमां पण ओढ़नी विशे विचारती हती सुंदर ओढ़नी केवी रीते बनावामां आवी हशे। ઊંઘમાં શું વિચારતી હતી હશે કે આ સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી। વિચારો અને લખો સાજિદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે। સાજિદાની ઓઢણી કપડામાંથી મશીન અથવા વણકરો દ્વારા બનાવાય છે। ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો તેને અલગ અલગ રીતે પહેરો તમે તેને કેટલી રીતે પહેરી શક્યા। ઓઢણીને બહુ બધી રીતે પહેરી શકાય। કાગળનો વણાટ પહેલું બે અલગ અલગ રંગના કાગળ લો દાખલા તરીકે પીળો અને લાલ અથવા ગુલાબી। બીજું એક કાગળ પર ઊભી અને બીજા પર આડી રેખાઓ બનાવો રેખાઓ લીટી એક કાગળ પર ઊભી લીટી બનાવો અને બીજી પર આડી લીટી બનાવો। ત્રીજું બંને કાગળ નિશાન કરેલ રેખા સુધી કાપો તમે જે રેખા દોરી હતી ત્યાં સુધી બંને કાગળને કાપો। ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણ જુદી ન થવી જોઈએ ધ્યાને રાખવાનું છે કે પટ્ટીઓ છેક સુધી ન કપાઈ જવી જોઈએ તમે નિશાન કર્યું હોય ત્યાં સુધી જ કપાવી જોઈએ। ચોથું ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવો બે કાગળને તમે કાપ્યા એમાં એક કાગળને બીજા કાગળની ધાર પ્રમાણે ગોઠવવાના છે બધી ધારો યોગ્ય રીતે ચોંટાડી દો। પાંચમું હવે પટ્ટીઓથી ચટાઈ બનાવવા કાગળને ગોઠવો હવે જે પટ્ટીઓ છે એનાથી ચટાઈ બનાવવા માટે કાગળને ગોઠવો। છ ચટાઈના છેડા પર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી ચટાઈ ખુલી ન જાય ચટાઈના છેડા પર પટ્ટી અથવા કાગળની એવી ધાર બનાવો કે જેથી ચટાઈ ખુલી ન જાય। કાપડ ઉપર છાપકામ પાઠ 1 પરીમાં તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા ફળનો જોયા શાકભાજી કાપીને પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો દાખલા તરીકે ફૂલેવર અથવા ભીંડા કાપો કાપેલા ભાગ ઉપર રંગ લગાવો ભીંડો કે ફૂલેવર તમે કાપ્યું એની પર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો એ રંગ લગાડ્યો ફૂલેવર કે ભીંડા પર એને કાગળ અથવા કાપડના ઉપર લગાવશો તેની એવી ડિઝાઇન બનશે ભાત બનશે સાપકામ બનશે। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પહેલું સાજિદાની ઓઢણીમાં શું કરેલું હતું ઉત્તર સાજિદાની ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા। બીજું ઓઢણી સાથે રમતા રમતા શું સાજિદાને થાક લાગ્યો ઉત્તર હા ઓઢણી સાથે રમતા રમતા સાજિદાને થાક લાગ્યો। પ્રશ્ન 3 દરેક રાજ્યનો પહેરવેશ કેવો હોય છે ઉત્તર દરેક રાજ્યનો પહેરવેશ જુદો જુદો હોય છે। પ્રશ્ન 4 આપણે શિયાળામાં કેવા કપડાં પહેરીએ છીએ ઉત્તર આપણે શિયાળામાં ગરમ ઊનના કપડાં પહેરીએ છીએ। પ્રશ્ન 5 સાડીને બીજા શા ઉપયોગમાં લઈ શકાય ઉત્તર સાડીને આપણે લુંગીની જેમ પહેરી શકીએ તથા પાઘડી પણ બાંધી શકીએ અને જો એ સાડી જૂની થઈ જાય તો તેમાંથી આપણે ગાડલાના કવર પણ કરી શકીએ છીએ। પ્રશ્ન 6 ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ ઉત્તર ઉનાળામાં આપણે કોટન સુતરાઉ ખાદીના
અને પરસેવો ચૂસી લે તેવા કપડાં પહેરવા જોઈએ. શું સ્ત્રીઓ અને પુરુષોના કપડામાં ફરક હોય છે? ઉત્તર: હા, સ્ત્રીઓ અને પુરુષોના કપડામાં ફરક હોય છે. ફરક એટલે તફાવત, ભેદ. પ્રશ્ન 8. સ્ત્રીઓ કેવા કપડાં પહેરે છે? ઉત્તર: સ્ત્રીઓ બાંધણી, પટોળા કે ફૂલોની ભાતવાળી સાડી, ડ્રેસ, ફ્રોક, કબજો, ચણિયા ચોળી વગેરે જેવા કપડાં પહેરે છે. પ્રશ્ન 9. પુરુષો કેવો પોશાક પહેરે છે? ઉત્તર: પુરુષો સાદો અથવા ચેક્સવાળો શર્ટ, કોટન અથવા જીન્સનું પેન્ટ, શૂટ, જબ્બો, લેંગો, શેરવાની વગેરે પહેરે છે. પ્રશ્ન 10. ભાતચિત્ર કરેલા કપડામાં અને ભરતકામ કરેલા કપડામાં કાપડમાં શું તફાવત હોય છે? ઉત્તર: ભાતચિત્ર કરેલા કપડા પર હાથ ફેરવતા તેની છાપ ઉપસતી નથી અને ભરતકામ કરેલા કાપડ ઉપર હાથ ફેરવતા તે ખરબચડું લાગે છે. ભરતકામ કરેલું હોય એટલે હાથ ફેરવીએ એટલે ખરબચડું લાગે છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખલજીગ્યા. ખલજીગ્યામાં રેનકોટ પહેરવામાં આવે છે ઉનાળા કે ચોમાસા? ખલજીગ્યામાં આવશે ચોમાસામાં. બીજું, ઉનાળામાં ખલજીગ્યા રંગના કપડાં પહેરવા જોઈએ, આછા કે ઘાટા? તો ખલજીગ્યામાં જવાબ આવશે આછા. ત્રીજી ખલજીગ્યા. સાજેદાને તેની ખલજીગ્યા ઓઢણી આપી, બહેન કે મમ્મી? તો ખલજીગ્યામાં આવશે બહેન. ચોથું, ખલજીગ્યા કાપડ વણે છે, વણકર કે ધોબી? તો ખલજીગ્યામાં જવાબ આવશે વણકર. પાંચમી ખલજીગ્યા. ખલજીગ્યા કપડાં સીવે છે, મોચી કે દરજી? જવાબ આવશે દરજી. જાડા તથા ઊનના કપડાં ખલજીગ્યાની ઋતુમાં પહેરવામાં આવે છે, શિયાળા કે ઉનાળા? જવાબ આવશે શિયાળા. સાતમું, નવરાત્રિમાં સ્ત્રીઓ ખલજીયા પહેરે છે, ફ્રોક કે ચણિયા ચોળી? જવાબ આવશે ચણિયા ચોળી. આઠ, કોથળો ખલજીગ્યામાંથી બનાવવામાં આવે છે, કંતાન કે કાગળ? જવાબ આવશે કંતાન. સાજીદાએ ખલજીગ્યાને અલગ અલગ રીતે પહેરવાની કોશિશ કરી, ઓઢણી કે સાડી? ઓઢણી. જવાબ આવશે ઓઢણી. દસ, પાઘડી બાંધવામાં ખલજીગ્યાની સાડી વપરાય છે, ખાદી કે બાંધણી? જવાબ આવશે બાંધણી. પ્રશ્ન 3, ટિકિટના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, શિયાળામાં સ્વેટર પહેરવું પડે છે, તો વાક્ય ખરું છે. બીજું, નવરાત્રિમાં પુરુષો કેડીઓ પહેરે છે, ખરું વાક્ય છે. ત્રીજું, વણકર કપડાં સીવે છે, ખોટું વાક્ય છે. વણકર કપડાં સીવતા નથી પણ વણકર કપડાં બનાવે છે. ચોથું, બાળકોને ચાદર પર કાર્ટૂનવાળું ચિત્ર ખૂબ ગમે છે, ખરું. પાંચમું, કપડાં એક જ રંગના હોય છે, ખોટું. પાઠ 24, જીવનનું જાળું. ચિત્રો આપ્યા છે અલગ અલગ. પહેલું છે સૂર્ય, ઘાસ, હવા, ઘર, જમીન, ઉંદર, ગાય, ચંદ્ર, પક્ષી, છોડ, સાપ, ખિસકોલી અને પાણી. આ બધા વસ્તુ એકબીજા ઉપર આધાર રાખે છે પોતાના ખોરાક માટે. ઘાસ, તો ગાય ઘાસ ખાય છે. હવા, દરેક પ્રાણીઓને હવાની જરૂર છે. ઘર, મનુષ્યોને રહેવા માટે ઘરની જરૂર પડે છે. જમીન, જમીન ઉપર દરેક પ્રાણી રહે છે. જમીન ઉપર ખેતી થાય છે, વનસ્પતિ ઉગે છે. ઉંદર, ઉંદર તો સાપનો ખોરાક છે. ગાય, ગાય ઘાસ ખાય છે. ચંદ્ર, ચંદ્ર આપણને રાત્રે અજવાળું આપે છે. પક્ષી, પક્ષી ઉડે છે. પક્ષીનો ખોરાક બીજા પક્ષીઓ હોય છે, મોટા પક્ષીઓ અથવા એનો ખોરાક બીજું હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એ નાના જીવજંતુનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. છોડ, છોડમાં ફૂલ ફળ બેસે છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સાપ,
સાપ ઉંદરને ખાય છે. ખિસકોલી, ખિસકોલી પણ આપણને ઉપયોગી છે. અત્યાર સુધી તમે મોટાભાગનું પુસ્તક જોઈ ગયા હશો. તમે વૃક્ષ, પાણી, ઘર, હવા, સૂર્ય અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે. તમે આ બધે વિશે વિચાર્યું પણ હશે. શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ? કારણ કે બધા એકબીજા પર આધાર રાખે છે. ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ચાલો શોધી કાઢીએ. વચ્ચે વર્તુળ આપ્યું, તેમાં તમારું ચિત્ર દોરો અને બધા સાથે જોડો, એટલે ખબર પડશે કે તમારે એની સાથે શું સંબંધ છે અથવા એનાથી શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે. જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો. આગળના પાના પર જે ફોટો છે તમારો મૂક્યો વચ્ચે, એમાં તમારે જે જીવનમાં જરૂરી વસ્તુ હોય એ ચિત્રને રેખાથી, એટલે કે લીટીથી જોડવાનું. શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું? તો કે હા, કારણ કે ઘર આપણે રહેવા માટે ઉપયોગી છે. ચાલો જોઈએ બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ છીએ. વિચારો, ઘર શાનું બનેલું છે? તો કે ઘર લાકડું, ઈંટો, માટી, પાણી વગેરેમાંથી બનેલું હોય છે. લાકડું, લાકડું ક્યાંથી મળે છે આપણને? તો કે જે વૃક્ષમાંથી મળે છે. ઈંટો ક્યાંથી મળે છે? તો કે જે પાણી અને માટીમાંથી બને છે. માટી ક્યાંથી મળે છે? તો કે આપણે જમીનમાંથી મેળવીએ છીએ. પાણી, તો કે આપણે તે નદી, તળાવ, કૂવો અથવા વરસાદથી મેળવીએ છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આપણું જીવન કઈ કઈ વસ્તુઓ પર આધાર રાખે છે? ઉત્તર, આપણું જીવન વૃક્ષ, પાણી, ઘર, વાહન, પ્રાણીઓ, પક્ષીઓ, ખોરાક, હવા વગેરે વસ્તુઓ પર આધાર રાખે છે. પ્રશ્ન બે, દરેક સજીવ સૃષ્ટિને જીવવા માટે મુખ્ય શાની જરૂર હોય છે? ઉત્તર, દરેક સજીવ સૃષ્ટિને જીવવા માટે મુખ્ય હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. પ્રશ્ન ત્રણ, આપણને લાકડાનું ઘર બનાવવા માટેનું જરૂરી લાકડું ક્યાંથી મળે છે? ઉત્તર, આપણને લાકડાનું ઘર બનાવવા માટેનું જરૂરી લાકડું વૃક્ષોમાંથી મળે છે. પ્રશ્ન ચાર, વૃક્ષો કોની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે? ઉત્તર, વૃક્ષો સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે. પ્રશ્ન પાંચ, શું આપણે હવા વગર જીવી શકીએ છીએ? ઉત્તર, ના, આપણે હવા વગર જીવી શકતા નથી. પ્રશ્ન છ, ગાય ભેંસ આપણને શું આપે છે? ઉત્તર, ગાય ભેંસ આપણને દૂધ આપે છે. પ્રશ્ન સાત, શું માછલી પાણી વગર રહી શકે? ઉત્તર, ના, માછલી પાણી વગર રહી શકતી નથી. આઠ, ઉંદરને કોણ ખાય છે? ઉત્તર, ઉંદરને સાપ ખાય છે.